હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ બારનું સેકન્ડ નંબરનું ચેપ્ટર ભણી રહ્યા છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એના વિશે ડિટેલમાં આપણે ભણી રહ્યા છીએ એનસીઆરટી લાઇન ટુ લાઇન આપણે લાસ્ટ ટાઈમ પરાગરજ વિશે સમજણ મેળવી હતી ડિટેલમાં એનસીઆરટીને એક એક વર્ડ આપણે સમજો તો ઘણા બધા લોકોએ વિડીયો જોયો છે અને બધાને સરસ ગમ્યો છે મિત્રો આજે આપણે પરાગરજની એલર્જી કેવી રીતે થાય છે અને ઉપયોગ શું છે પરાગરજનો એના વિશે ડિટેલમાં બહુ શોર્ટ વિડીયોમાં વાત કરીશું મિત્રો તો છેક સુધી વિડીયો જોજો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા અને જો મિત્રો તમે નવા છો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને તમે નીટ માટે અપડેટ થતા રહો સાથે સાથે મિત્રો મારા ટેસ્ટ આપવા હોય તમારે નીટના ટેસ્ટ આપવા હોય સ્ટડી ટીપ્સો જોઈતી હોય મટિરિયલ જોઈતું હોય તો મિત્રો આજે જ મારી સાઇટ તમે ઓપન કરી જો દરરોજ જોતા રહો ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા ડોટ કોમ જે ડિસ્ક્રિપ્શનમાં લખેલી છે એ સાઇટને મિત્રો રોજ ચેક કરતા રહેજો તમને ક્યાંક ને ક્યાંક નવું મટિરિયલ અથવા નવો ટેસ્ટ તમે દેખાશે રોજે અને તમે ટેસ્ટ આપી અને નીટ માટે

કે એમને મતલબ ઉધરસ આવે છે કે ઘણી બધી એલર્જી થતી હોય છે મિત્રો પરાગ રજના કારણે ઓકે રાઈટ અથવા શ્વાસ વાહિકાની યાતના એટલે કે શ્વાસ વાહિકામાં મતલબ બળતરા થાય છે રાઈટ અથવા મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે અસરો થાય છે જેને અનુસરીને મતલબ આવું જો વારંવાર થાય તો એને અનુસરીને શ્વસન માર્ગ સંબંધિત રોગો પણ થઈ શકે છે દાખલા તરીકે અસ્થમા બ્રોન્કાઇટિસ જેમાં શ્વાસ વાહિકાઓના અંદર ઇન્ફ્લેમેશન થાય છે મિત્રો બંનેની અંદર રાઇટ શોર્ટનેસ મતલબ તમારે શ્વાસ લેવામાં તકલીફ પડશે મિત્રો અસ્થમાન બ્રોન્કાઇટીસ બ્રોન્કાઇટિસ વધારે ક્રોનિક છે રાઇટ તો આ બંને રોગો થઈ શકે છે શ્વાસ સંબંધી રોગો થઈ શકે છે જો વારંવાર આવી એલર્જી થાય મિત્રો રાઇટ તો આવા રોગો થઈ શકે છે અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે આયાત કરવામાં આવેલ ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશ પ્રવેશે છે મિત્રો ઘઉંની જાતિ આયાત કરવામાં આવી એની સાથે સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ અહીંયા વનસ્પતિ આવી ચૂકી છે એની જે પરાગ્રત છે મુખ્યત્વે જે સર્વવ્યાપી છે અને તે પરાગ્રતની એલર્જી પ્રેરે છે મુખ્યત્વે યાદ રાખજો વેરી મોસ્ટ ટાઈમ શાના માટે મિત્રો નીટ માટે એક્ઝામ્પલ કે ગાજર ઘાસની જે પરાગ્રજ છે રાઈટ એ મુખ્યત્વે સર્વવ્યાપી છે અને મુખ્યત્વે પરાગ્રજની એલર્જી પ્રેરે છે ઓકે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બીજું કે પરાગ્રજ પોષક તત્વોથી સમૃદ્ધ છે રાઈટ એની અંદર પોષક તત્વો સમૃદ્ધ રહેલા છે હાલના વર્ષોમાં પરાગ્રજની ગોળીઓ ટેબ્લેટ્સ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવામાં પ્રથા છે અહીંયા તમે નીચે જોઈ શકો છો રાઈટ તો ટેબ્લેટ એ પૂરક આહાર તરીકે લેવામાં આવે છે એઝ અ વિટામિન્સ લેવામાં આવે છે મિત્રો રાઇટ પૂરક આહાર તમને ખબર છે કે ઉણપ પૂરી કરવા માટે વિટામિન્સની કેની નહીં ઉણપ પૂરી કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગ્રજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ થાય છે રાઈટ તમે ઉધરસ આવે એટલે સિરપ પીતા હોવ છો મિત્રો તો એ સિરપ એઝ અ સિરપ તરીકે સિરપ તરીકે પશ્ચિમી દેશોમાં પરાગ્રજની પેદાશો એ ગોળીઓ અથવા સિરપ તરીકે બજારમાં ઉપલબ્ધ છે મિત્રો ઘણી ઘણા બધા મતલબ પૂરક આહાર તરીકે કહી શકીએ દવાઓ સ્વરૂપે કહી શકીએ મિત્રો દરેક તો પરાગ્રજીનો વપરાશ કરવાથી રમતવીરોને દોડમાં ભાગ લેનારા ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે મિત્રો રાઈટ એવું એવો દાવો કરવામાં આવ્યો છે કે જો આ પ્રોડક્ટ યુઝ કરે છે પરાગ્રજની પ્રોડક્ટ રાઈટ ઘોડાઓ અથવા જે ભાગ લેનારા દોડમાં ભાગ લેનારા ઘોડાઓના દેખાવ અને રમતવીરો એમના દેખાવમાં મિત્રો વધારો થયો છે એવો દાવો કરવામાં આવેલ છે રાઈટ તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો પરાગ્રજ નેક્સ્ટ વાત કરીએ હવે મિત્રોની જીવિતતા વિશે ક્લિયર તો એક વખત પરાગ્રજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલાં તેઓનું પરાગ્રજ પર સ્થાપન થવું જરૂરી છે હવે મિત્રો જીવિતતા એટલે શું શું જીવિતતા ગુમાવી એટલે શું રાઈટ તો કોઈ પણ પરાગ્રજ છે એ પરાગાસયમાંથી મુક્ત થાય છે તો આ પરાગ્રજની એબિલિટી હોય ક્ષમતા હોય કે કેટલાક સમયગાળા દરમિયાન એ મતલબ ફલન કરી શકે છે એના પછી અંકુરત થશે નહીં રાઈટ તો દાખલા તરીકે આ પરાગ્રજ છે એની સમયગાળો છે કે ભાઈ બે બે કલાક સુધી એ ફલન કરી શકશે પછી એની એબિલિટી ગુમાવી દેશે રાઈટ તો એ જે સમયગાળો છે રાઈટ એબિલિટી જે ક્ષમતા છે ફલન કરવાની ક્ષમતા છે એને આપણે મિત્રો જીવિતતા કહીશું ફરીથી કહું છું ફલન કરવાની જે ક્ષમતા છે એને આપણે શું કહીશું મિત્રો જીવિતતા કહીશું ત્યાં સુધી એ ઓકે છે એબિલિટી ધરાવે છે પછી મિત્રો એબિલિટી ધરાવતી રહી દરેક પરાગરજ દરેક પરાગ્રજના પાસે અલગ અલગ દરેક અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ ક્ષમતા હોય છે રાઈટ જીવિતતા રહેવાની એટલે કે ફલન કરવાની મિત્રો એના પછી એ ફલન કરી શકશે નહીં પ્રજનમાં ભાગ લઈ શકશે નહીં એની જીવિતતા એ ગુમાવી દેશે રાઇટ જે કોઈ કામની નથી પછી રાઈટ પરાગ્રજની જીવિતતા કેટલીક લાંબી હશે તે બાબતે તમે વિચાર્યું છે કે કેટલી લાંબી હોઈ શકે છે પરાગ્રજનું જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે રાઈટ હું એનો જવાબ આપું છું તે કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર આધારિત રાખે છે વાતાવરણમાં કેટલું તાપમાન છે ભેજ કેટલો છે એના ઉપર ડિપેન્ડ કરે છે એની જીવિતતા કેટલી હોય રાઈટ તો એક્ઝામ્પલ આપે છે કે કેટલાક ધાન્યો જેવા કે ઘઉં ચોખામાં પરાગ્રજ મુક્ત થયા પછી ત્રીસ મિનિટમાં જીવિતતા ગુમાવી દે છે મતલબ ત્રીસ મિનિટની અંદર ત્રીસ મિનિટની અંદર મિત્રો થવું જોઈએ પ્રજનન થવું જોઈએ ફરીથી કહું છું ત્રીસ મિનિટની અંદર પ્રજનન થવું જોઈએ રાઈટ નહીં તો એ પછી પ્રદ્દન કરી શકશે નહીં એની જીવિતતા એ ગુમાવી દેશે રાઈટ રોજીસી લેગ્યુમિનેસી અને સોલેનેસી રાઈટ આ જે ફેમિલી છે મિત્રો કુળ છે રાઈટ રોજેસી ફેમિલી રોઝ ફેમિલી કહેવામાં આવશે લેગ્યુમિનેસી ગંડિકાઓ જે વનસ્પતિ ધરાવતી એમની ફેમિલી રાઈટ અને સોલેનેસી પોટેટો ટોમેટોઝ આ બધા સોલેનેસીમાં મિત્રો આવશે રાઈટ તો આ કુળના સભ્યોમાં તેની જીવિતતા મહિનાઓ સુધી હોય છે મિત્રો લાંબા મહિનાઓ સુધી હોય છે અને મિત્રો આ જીવિતતાઓ વર્ષોની પણ હોઈ શકે છે પણ અહીંયા લખ્યું નથી મિત્રો તો મહિનાઓ સુધી લાંબી જીવિતતા પણ હોઈ શકે છે હવે બીજો નેક્સ્ટ ટોપિક આપ્યો છે મિત્રો પરાગ નિધિ વિશે આપણે સમજવાનું છે તો તમે કૃત્રિમ વીરિદાન વિશે સાંભળ્યું છે જેમાં મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓનું વીર્ય શુક્રકોષોને સંગ્રહિત કરવામાં આવે છે ઘણીવાર મિત્રો કેન્સર પેશન્ટ હોય રાઈટ અને એમના સપોઝ મેરેજ ના થયા હોય તો એમનું સપોઝ એમને કોઈ જે થેરાપી કરાવવાની હોય છે કેન્સર મટાડવા માટે મિત્રો તો એ દરમિયાન મિત્રો બધા કોષો નાશ પામતા હોય છે તો એના પહેલાં શું કરવામાં આવે છે કે એમના શુક્રકોષો લઈ લેવામાં આવે છે રાઈટ અને સંગ્રહિત કરવામાં આવે છે ઇન ફ્યુચર ઇન ફ્યુચર જ્યારે પણ એમના શુક્રકોષોની જરૂર હશે રાઈટ કારણ કે એમના શુક્રકોષો જ્યારે કેન્સરની થેરાપી કરાવશે રાઈટ ત્યારે બધા નાશ નાશ પામશે પછી પછી કુદરતી રીતે પ્રજનન મતલબ ક્ષમ રહે તો એવા એમના એમના જ જ શુક્રકોષો લાંબા સમયગાળા પછી એ યુઝ કરી શકે છે જો સંગ્રહિત કરેલા હશે તો રાઈટ તો આ રીતે વીર્ય શુક્રકોષોની પ્રાણીઓનું વીર્ય અને શુક્રકોષો સંગ્રહિત કરવામાં આવે છે મોટી સંખ્યામાં જાતિઓની પરાકૃતને વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજન વન ડિગ્રી સેલ્સિયસમાં સંગ્રહ કરાવવાનું શક્ય છે આ સંચિત પરાગ્રજનો ઉપયોગ નિધિ તરીકે થાય છે મિત્રો એવી રીતે વનસ્પતિમાં પણ સેમ વનસ્પતિમાં પણ શું કરવામાં આવે છે કે પરાગ્રજને સંગ્રહિત કરવામાં આવે છે માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેલ્સિયસ ક્રાયો પ્રિઝર્વેશનની ટેકનિક દ્વારા મિત્રો અને આવું કેમ કરવામાં આવે છે કે જો એને સંગ્રહ કરીશું રાઈટ તો તો મિત્રો શું થશે કે જે સપોઝ વનસ્પતિઓ છે એની પરાગૃતને આપણે સંગ્રહિત કરીશું તો વેસ્ટ જતી અટકશે અને ઇન ફ્યુચર આપણે નવા નવા સંકરણ કરાવી શકશું મિત્રો નવી નવી વેરાયટી વનસ્પતિની પેદા કરી શકશું રાઈટ તો આ રીતે મિત્રો લોંગ સમય સુધી સાચવવા માટેને સંગ્રહ કરવામાં આવે છે અને આપણે વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેલ્સિયસ પ્રવાહી નાઇટ્રોજનમાં મિત્રો કોઈ પણ મતલબ આ પરાગ્રજને સંગ્રહિત કરશો તો એની મેટાબોલિક રેટ ડાઉન થઈ જશે એટલે કે એટલે કે ચયા પછી એક દર ધીમો પડી જશે અને લાંબા સમય સુધી એ સંગ્રહ થઈ શકશે મતલબ એની જીવિતતાએ ગુમાવશે નહીં મિત્રો દાય તો આ રીતે માઇનસ વન ડિગ્રી માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેલ્સિયસમાં એને સંગ્રહ કરવામાં આવે છે જેથી લાંબા સમય સુધી જીવિત રહી શકે અને ઇન ફ્યુચર આપણે જ્યારે યુઝ કરવાનો પરાગ્રજનો ત્યારે આપણે પરાગ્રજનો કૃત્રિમ સંવર્ધન માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ અથવા એ જ વનસ્પતિ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ જ્યારે નવા છોડ ઉગાડવાના હોય ત્યારે મિત્રો માની લો કે એક ઝાડ છે કે છે એક જ વધ્યું છે અને એની પરાગ્રજ વેસ્ટ થઈ રહી છે કારણ કે કોઈ પ્લાન્ટ નથી તો એવા સમય આ પરાગ્રજને સંગ્રહિત કરવામાં આવશે ઇન ફ્યુચર જ્યારે ઘણા બધા પ્લાન્ટ ઉગાડવાના હશે મિત્રો ત્યારે એનો ઉપયોગ કરવામાં આવશે જે પાક સંવર્ધિત કાર્યક્રમો મેં હમણાં તમને કીધું પાક સંવર્ધિત કાર્યક્રમો માટે ઉપયોગી બીજ નિધિ જેવું છે મિત્રો સીડ બેન્ક મતલબ જેવી રીતે આપણે બીજને સંગ્રહ કરીએ છીએ તમે દુકાનોમાં એમાં જોયા હશે બીજનો સંગ્રહ થયેલો હોય છે જે ઇન ફ્યુચર જે વેચે છે ઘણા ખેડૂતો લે છે અને પછી મિત્રો ઉછેર કરે છે બીજમાંથી અનાજ મેળવે છે રાઈટ ઉગાડે છે એવી રીતે સેમ પરાગ્રજનો પણ સંગ્રહ કરી શકાય છે અને ઇન ફ્યુચર પરાગ્રજનો ઉપયોગ પાક સંવર્ધનમાં કરી શકાય છે તો આ બધી જ વાત મિત્રો મેં પરાગ્રજ વિશે તમને કીધી એની જીવિતતા વિશે વાત કરી રાઈટ એને કેવી રીતે સંગ્રહ કરવામાં આવે છે પરાગ નિધિ એના વિશે વાત કરી રાઈટ બીજું મિત્રો આપણે જોયું કે કેવી રીતેનો ઉપયોગ થાય છે રાઈટ ગોળીઓ સ્વરૂપે રાઈટ ઉપયોગ થાય છે સિરપ સ્વરૂપ ઉપયોગ થાય છે અને કેવી રીતે રોગો સર્જે છે ને એલર્જી સર્જે છે એના વિશે ડિટેલમાં સમજ્યા તો આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો તો મિત્રો લાઇક કરી દેજો તમારા બધા મિત્રોને કહેજો કે આ ચેનલ જોવે મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન ટુ લાઇન આપણે એનસીઆરટી ક્લિયર કરવાની છે આખી આખી દરેક ચેપ્ટર હું ત્યાં મૂકવાનો છું તો જો તમે નવા હો તો આજે જ પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દોજો તમારા બધા મિત્રોને કરાવો કરાવજો તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ સો મચ